સ્થાયી સમિતિની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓને લઈને નિર્ણય લેવાયો હતો, જેમાં વરસાદી મીઠા પાણીનો દર વખતે જે વ્યય થઈ જાય છે તેને રોકવા માટે કોર્પોરેશન આયોજન કરી રહી છે. ચોમાસા દરમિયાન મીઠા પાણીના સંગ્રહ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી લાખો લીટર પાણીનો કોઈ પ્રકારનો ઉપયોગ કર્યા વગર વેડફાઈ જાય છે. કુદરતી સ્ત્રોત વરસાદી મીઠા પાણીના સ્ટોરેજ કરવા માટે કોર્પોરેશન દ્વારા નવી યોજના જાહેર કરવાની તૈયારી કરવામાં આવી છે. વોટર હાઇવેલ્સિંગ કરીને મીઠા પાણીને ફરીથી જમીનમાં ઉતારવામાં આવે અથવા તો સ્ટોરેજ કરવામાં આવે તો તેનાથી જમીનની નીચે જળ સ્તરતા વધારો થઈ શકે છે. કોર્પોરેશન દ્વારા મીઠા પાણીના હાર્વેસ્ટિંગ માટે એસવેનઆઈટી કોલેજના નિષ્ણાંતોની સલાહ લઈને પાણીને કેવી રીતે સ્ટોરેજ કરી શકાય તેના માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નાના ઘર, રો હાઉસ, એપાર્ટમેન્ટ કે હાઈ રાઇઝ બિલ્ડિંગમાં અલગ અલગ પ્રકારની પાણી સ્ટોરેજ માટેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. એસવીએનઆઈટી કોલેજના નિષ્ણાંતો દ્વારા ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે, જેને માટે જે ખર્ચો થશે તે ખર્ચો 70-80% જેટલો ખર્ચ કોર્પોરેશન ચૂકવશે. એ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વરસાદી મીઠા પાણીના સ્ત્રોત જળવાઈ રહે અને તેના માટેનું આયોજન અંગેની જાહેરાત પણ કરવામાં આવશે. મહાનગરપાલિકાની અલગ અલગ વિસ્તારોની અંદર જમીન ઉપર કબજો કરી લેવામાં આવ્યો હોવાની ફરિયાદો ઘણા સમયથી ઉઠી રહી હતી. પાલિકાની જમીનનો કબજો ફરી મેળવવામાં પણ કોર્પોરેશને છેલ્લા 5 વર્ષથી પ્રયાસ કર્યા હોવા છતાં પણ સફળતા મળી નથી. સ્થાયી સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્થાનિક પોલીસ અને એસઆરપીની મદદથી સુરત મહાનગરપાલિકાની જેટલી પણ જમીન ઉપર કબજો કરવામાં આવ્યો છે તે પરત મેળવી લેવાશે. તે જમીનની આસપાસ કમ્પાઉન્ડ વોલ બનીને તેમને બ્લોક કરી દેવામાં આવશે. આજની સ્થાયી સમિતિમાં કુલ 35 જેટલા કામો હતા. એમાં 10 નંબરનું કામ અમે દફતરે કરીએ છીએ, કારણ કે ઓલરેડી એક ડિઝાઇન રિચાર્જિંગ માટેની મંજૂર કરી લેવામાં આવી છે. રિચાર્જિંગ પર એક નાનો રો હાઉસ, એક બંગલો, એક એપાર્ટમેન્ટ અને એક હાઈરાઇઝ એમ અલગ અલગ 4 પ્રકારની નવી ડિઝાઇન એસવીએનઆઈટીની મદદથી આપણે તૈયાર કરી છે. એસવીઆરનો પણ એમાં સહયોગ લીધો છે અને એ ડિઝાઇનના આધારે હવે ટૂંક સમયમાં સુરત શહેરના શહેરીજનો માટે પાણીને સ્ટોર કરવા માટેની એક નવી સ્કીમ લોન્ચ કરવાની તૈયારીમાં છીએ, જેમાં અમે ઇચ્છીએ છીએ કે 60-70-80% સુધી, હજુ અમે ગણતરી નથી કરી, પણ એટલા રૂપિયા સુધી એમને બાદ આપવામાં આવશે, જેથી કરીને એ પાણી, આપણું જે મીઠું પાણી છે, જે વરસાદનું પાણી છે, એને જમીનમાં સંગ્રહ કરીને નીચેના જમીનના પાણીના સ્તર આપણે સારા કરી શકીએ. એ ઉપરાંત એક બીજું કામ જે હતું એમાં છેલ્લા ઘણા સમયથી, એટલે કે 5-6 વર્ષથી જે જગ્યા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની હતી અને એના કબજો મેળવવામાં તકલીફો પડતી હતી, એ બાબતે પોલીસ કમિશનરના સહયોગથી એવું નક્કી કરવામાં આવ્યું છે કે સુરત શહેરમાં આવેલી દરેક પ્રોપર્ટીઓ જે સુરત મહાનગરપાલિકાની માલિકીની હોય એના કબજા મેળવી એને કમ્પાઉન્ડ કરી એને લોક કરીને એ પ્રસ્થાપિત કરવું સુરત મહાનગરપાલિકાના, એવું નક્કી કરવામાં આવ્યું છે. એ બાબતે વિગતવાર ચર્ચાઓ થઈ છે. એના માટે જે એસઆરપીની કુમક સુરત મહાનગરપાલિકાને ફાળવવામાં આવી છે એનો પણ ઉપયોગ કરવામાં આવે એવું નક્કી કરવામાં આવ્યું છે. મોટાભાગના કામો મંજૂર કરવામાં આવ્યા છે. 3-1 જેટલા કામ મુલતવી કર્યા છે, 3-1 જેટલા કામ દફતરે કર્યા છે, બાકીના કામો મંજૂર કર્યા છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.